ब्राह्मण ने अंदर हनुमान जी महाराज ने ब्रह्मास्त्र के नाग पास कोई बांधी शकतु नहीं, एक पण शस्त्र के अस्त्र हनुमान जी ने अटता नहीं। रामायण पुरवार करे, स्वीकार करे, ये दादानी मोटाई छे। स्वीकार करे जे ब्रह्मास्त्र नो मेघनाथ जरा आवे त्यारे स्वीकार करे जे, बाकी एने के बांधी ना एके, कारण के नाना हता ने मां बरोबर कई कामकाज करवा माटे के गया छे वन में फल फूल लेवा ने बरोबर घोड़िया माथी दादा जागी गया, भूख लागी। हनुमान जी बाल सहज स्वभाव, एनु चरित्र ये पहाड़ी में आम भरता भरता सवार नो पोर हजी तो लाल चोड़ सूर्य उगेलो, हनुमान जी ने बरोबर भूख लगी अने जोतानी साथे एम थयुं के आटलू सरस मजानू पाकू मीठू मधुर फल छे लाइन खाई लो। અને પહાડ ઉપરથી જે છલાંગ મારી છે, જે છલાંગ મારી, હનુમાનજી મહારાજ સૂર્ય તરફ જ્યારે જાય છે ત્યારે સૂર્યને હરખ થાય છે, એટલું સુંદર બાળક છે, નિર્દોષ છે। પવનને ખબર પડી કે મારો પુત્ર સૂરજ પાસે જાય તો પવનદેવ સ્વયં ઠંડો પવન બની હનુમાનજીને કવચ કરી દીધું, કારણ કે સૂર્યના કિરણો એને બાળીનું નાખે। રામાયણના સંતો સ્પષ્ટ લખ્યું છે કે જે દિવસે સૂર્યને ગળવા માટે હનુમાનજી મહારાજે સલાંગ મારીને એ દિવસે સૂર્ય ગ્રહણ તુલ રાહુ સૂર્યને ગળવા આવતો હતો। રાહુએ જોયું કે આ માળો નાનો એવડો છોકરો આ સૂર્યની પાસે ક્યાંથી આવે, અને હનુમાનજીને એમ થયું કે આ એક ફળ છે ને આ બીજું ક્યાંથી આવ્યું। દાદા સૂર્યની પાસે પહોંચી જાય છે, એક આ તો બહુ યુગો પહેલાની કથા છે એટલે અલગ અલગ સંતોના મંતવ્ય, એક સંત એવું લખે છે હનુમાનજી સૂર્યની સામે રમત કરે છે, જાણે ઓલું રમકડે સાથે કેમ બાળક રમતું હોય એમ નાના એવડા હનુમાનજી સૂર્યની સાથે સૂર્યને રમકડું માની રમે છે અને સૂર્યને આનંદ થાય છે, અરખ થાય છે। ત્યાં ઓલો રાહુ જ્યાં આવે છે ને તો બીજા હાથમાં હનુમાનજી મહારાજ રાહુને પકડી પાડે, એની બોચી જ પકડી લીધી છે, એટલે સૂર્યના ફળ માની નામ ગલોફા મૂકી દીધું, અંધારું થઈ ગયું। બાલ સમેર વિભક્ષ લિયો તબ તિનહિ લોક ભયો અંધિયારો, બાળ સમય જયારે રવિ ભક્ષ લિયો તબ તિનહિ લોક ભયો અંધિયારો, ઓલો રાહુ ગમે એમ કરીને છોડાવી ત્યાંથી છટકી ગયો, સીધો સ્વર્ગ ની અંદર જઈને દેવરાજ ઇન્દ્ર ને પાસે જઈને દા નાખી, મહારાજ મહારાજ ગજબ હો ગયા ગજબ, અરે કઈક હું થયું, અરે એક કોઈ વાંદરો નાનો એવડો બાળ સૂર્યને મોઢામાં મૂકી દીધા, હે જલ્દી આવો નકર ત્રણ લોકનો નાશ થઈ જાય, ખબર નહીં પડે પ્રલય થઈ જાય। અને દેવરાજ ઇન્દ્ર પોતાના ઈરાવત હાથી ઉપર બેહીને સીધો છલાંગ મારીને આવ્યો, નાના એવડા હનુમાનજી મહારાજ અંધારામાં કઈ દેખાતું નહોતું, વાહામાં મારવાને બદલે જોરથી વજ્રનો ઘા કર્યો અને દાઢીની ઉપર વાગ્યું અને હનુમાનજી મહારાજ ધરતીની ઉપર પીડ્યા, મોઢામાંથી સૂર્ય તો નીકળી ગયા પણ પવનદેવ ખીજાઈ ગયા, એવા ખીજાણા સમસ્ત પોતાની પ્રાણ શક્તિને સંકેલી ત્રણ લોકની અંદર પ્રાણ જેમ ઓક્સિજન બંધ કરી અને પવનદેવ એમ કહેવાય છે કે મેરુ પર્વતની ગુફામાં જઈને બેસી ગયા। બ્રહ્મા શંકર ઇન્દ્ર વરુણ તમામ દેવતાઓ હાજર થઈ ગયા, પવનદેવને પ્રાર્થના કરે કે ભાઈ આ તમામ સૃષ્ટિનો સહાર થઈ જાય, તમે આવું શા માટે કરો છો? ત્યારે એણે કીધું કે આ દીકરો મારો છે, મારો પ્રાણ છે, એને તમે મારી નાખો તો હું જગતમાં કોઈને જીવવા નહીં દઉં। બ્રહ્માએ કીધું કે ભાઈ એવું નહીં થાય, હમણે આને હું જીવતો કરું છે। બ્રહ્માજીએ પોતાનો મસ્તક ઉપર પોતાનો હાથ અમૃત જેવો હાથ હનુમાનજીના મસ્તક ઉપર મૂક્યો ને ત્યાં તો અંજની બધા આવી ગયેલા, અંજની હૈયા ફાટ રોડતા રડતા હતા, પણ ત્યાં તો નાના એવડા હનુમાનજી જાગ્યા, એ નાચવા લાગ્યા કૂદવા લાગ્યા। એ વખતે વાયુદેવ આખા જગતમાં ફરીને પાછા સંસરિત થયા અને એ વખતે અંજનીએ હાથ જોડીને કીધું કે હે દેવતાઓ, નાના એવડા છોકરાની તમને શરમ ન આવી આને માર્યું?
ब्रह्मा इंद्र ने कीधु भाई लाज आवी पड़े तने लाज। 33 करोड़ देवताओं भेगा थया अने ब्रह्माए कीधु बधाए एक एक वरदान आपवाने।